તાલવાદ્યની અંદર લય અને તેના પ્રકારોની સમજ આપણે મેળવીએ. લય કોને કહેવાય? તો કે સમયની એક સરખી ગતિ છે એને લય કહેવામાં આવે છે. લયના ત્રણ પ્રકારો છે, એમાં વિલંબિત લય, મધ્ય લય અને દ્રુત લય. વિલંબિત લય એટલે ધીમી લય, મધ્ય લય એટલે મધ્યમ પ્રકારની માફકસરની લય, અને દ્રુત એટલે એમ કે ઝડપી લય. તો આપણે એમને તબલાની અંદર વગાડીને એની સમજ મેળવી. પહેલાં આપણે લઈએ છીએ વિલંબિત લય. તાલ, તાલ જે છે એ કેરવા છે. ધાગી ન તી ન ક ધિન્ન, આ કહેરવાના બોલ છે. આપણે અહીંયા વગાડીને પેલા વિલંબિત લય જે છે એની સમજ મેળવીએ. ધાગી ન તી ન ક ધિન્ન, આ જે છે એ વિલંબિત લય છે, એટલે એમ કે ધીમી છે. હવે આપણે મધ્ય લઈ લઈએ છીએ. બોલ એના એ જ રહે છે, તાલ એનું એ જ રહે છે કહેરવાતા, તો એની એનાથી વધારે ડબલ થઈ જાય છે. ધાગી નતી નક ધીન, આ જે છે મંદ ગતિ જે હતી વિલંબિત લય એની ડબલ થઈ ગઈ, એટલે મધ્ય લય થઈ ગઈ. ધાગી નતી નક ધીન, ધાગી નતી નક ધીન. હવે એનાથી જે ડબલ સ્પીડ થાય છે તો એને આપણે દ્રુત લય કહેવામાં આવે છે. તો દ્રુત લય જે છે એના કરતાં ડબલ, એટલે એમ કે જે મંદ ગતિ હતી, જે વિલંબિત હતી, એના કરતાં ઝડપી મધ્ય, અને મધ્યથી વધારે ઝડપ જે છે દ્રુત લય. તાલ એનો એ જ છે કહેરવા, શબ્દો જે છે એ ધાગી નતી નક ધીન, પણ હવે દ્રુત લય. ધાગી નતી નક ધીન, ધાગી નતી નક ધીન, ધાગી નતી નક ધીન, ધાગી નતી નક ધીન, ધાગી નતી નક ધીન. આ હતી ધ્રુત લય. હવે જે આ લય આપણી છે, મધ્ય લય, વિલંબિત લય અને ધ્રુત લય, તો મધ્ય લય જે છે એનાથી અડધું જે છે કાઢી નાખો તો વિલંબિત લય થાય, અને મધ્ય લયમાં અડધી લય પાછી વધારી દો તો ધ્રુત લય થાય. આ રીતે લય અને તેના પ્રકારો.